चलो बच्चा हवे स्टार्ट करिए छे। दाखलो छे स्वाध्याय एक नो सेक्शन एफ नो दाखला नंबर 6। बराबर छे, परफेक्ट। तो तमे कहेशो कि सर आनी अंदर शुरुआत करिए, पहला थोड़ोक आइडिया आपी दऊं। बच्चा आ जे दाखलो छे एनी अंदर नो एक कंसेप्ट, हवे धीरे धीरे आपणे ए कंसेप्ट पर ज जईए छे। तमने भार आपेला छे, बे वर्षना सूचकांक आप्या छे अने तमने कहे छे केटलो वधारो थयो घटाड़ो थयो एनी वात करे छे। तो शुरुआत करिए, सौथी पहला समझिए आनी अंदर एक बे लॉजिक बहुत सरस छे, ध्यानथी समझवानो ट्राय करजो अने एना खास पती जाय पछी उदाहरण नंबर 19 प्रेक्टिस माटे करवानो छे। शुरुआत करिए बच्चा, तो समनी अंदर आ रीतनी इन्फॉर्मेशन छे। अमदावाद शहेरना वर्ष 2014 अने वर्ष 2015 ना औद्योगिक कामदारना जीवन निर्वाहना वस्तुओनो समूहना सूचकांक अने भार अंगेनी माहिती अंगे नीचे मुजब माहिती आपेली छे। आ परथी औद्योगिक कामदारना जीवन निर्वाहना खर्चनो समूहनो सूचकांक शोधो अने जो कामदारना वेतनमां 2015 5% वधारो करवामां आवे तो 2015 भावमां सामे रक्षण आपवा जेटलो वधारो पूरतो छे। सौथी पहेला तमने शुं कीधुं छे, औद्योगिक कामदार जीवन निर्वाहना खर्चनो सूचकांक शोधो। समनी अंदर स्टार्ट करिए तो इन्फॉर्मेशन तमने बहु सिम्पल छे, 5% वाळुं भूली जाओ। ભાર આપ્યો છે, સૂચકાંક આપ્યો છે, તો જોઈને જ તમને ખબર પડશે કે સર આનો મતલબ એવું થયું કે આ ભાર આપ્યો એને તમે W કહી દો અને P તમે કહેશો ઇન્ડેક્સ નંબર એટલે I કહી દેશો 1 અને I 2। ફરી એકવાર ખબર સમજાઈ દઉં બચ્ચા, ધ્યાનથી સમજજો। તમે કહેશો કે સર અહીંયા તમને ભાર આપ્યો છે ઇન્ડેક્સ નંબર 1 ઇન્ડેક્સ નંબર 2, આટલું આપણને આપેલું છે। તમે કહેશો કે સર આટલું અમને ખબર પડી, તો બચ્ચા હવે શરૂઆત કરીએ। તો તમે કહેશો કે સર પહેલું W I 1 અને W I 2। તમે કહેશો કે સર જીવન નિર્વાહના સૂચકાંકની આ ફોર્મ્યુલા શું છે, તો સિગ્મા આઈ W 1 અપોન સિગ્મા W ઇન્ટુ 100। તો બચ્ચા હવે તમે કહેશો કે સર જીવન નિર્વાહના સૂચકાંકની ખર્ચની ફોર્મ્યુલા એટલે કે તમે કહેશો કુલ ખર્ચ, તો તમને સિગ્મા લાસ્પિયરનું સૂત્ર અને તમે કહેશો કે સર કૌટુંબિક બજેટમાં જેમાં તમે કહેશો કે સર સિગ્મા આઈ W અપોન W અહીંયા 1 કરી દઈશું। તમે કહેશો કે સર આ કયા વર્ષની વાત થઈ, તો 2014 સૂચકાંકની વાત થઈ અને 2015 સૂચકાંકની વાત કરીએ તો એમાં સિગ્મા આઈ W અપોન W અહીંયા આઈ 2 લખાઈ જશે। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે બચ્ચા તમે કહેશો કે સર આટલું તો અમને ખબર પડી ગઈ, તો બચ્ચા હવે આપણે આગળ જઈ શકીએ। તો આની અંદર શું નવું આવે છે, તો તમે કહેશો કે સર આની અંદર નવું એ આવે છે સૌથી પહેલા કે તમે આ W આપ્યું છે અને આઈ 1 આપ્યું છે। શરૂઆત કરીએ તો બંનેનો ગુણાકાર, શરૂઆત કરીએ આ બંનેના ગુણાકારથી, તો 31 × 270, તમે કહેશો સર 8370, 168 × 14, તો 2352, પછી તમે કહેશો 205 × 22, તો 4510, અહીંયા 1740, અહીંયા તમે કહેશો 303 × 23, 6969। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ખબર પડી ગઈ, તો સિગ્મા W I 1 અહીંયા લખી કાઢીએ। તો ટોટલ શરૂઆત કરીએ તો તમે કહેશો 8370 પ્લસ 2352, 5510, 1740, 6969। જેવું તમે કહેશો એટલે તમે કહેશો 23941। 23941 બચ્ચા આપણો પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો। તો જેવું આપણે ગણીએ એટલે પછી તમે કહેશો કે સર હવે આપણે આગળ જઈ શકીએ। તો આગળમાં હવે W I 2 છે, તો W I 2 એટલે તમે કહેશો કે સર W આ લેવાના, I 2 એટલે આની સાથે ગુણાકાર, એટલે તમે કહેશો કે સર 31 × 281 એટલે 8711, પછી 14 × 176 તો 178 છે બચ્ચા, 178 × 14 તમે કહેશો 2492, પછી 210 × 22, 210 × 22 તો 4076 એટલે કે 4620, પછી 177 × તમે કહેશો 10 તો 1770, પછી તમે કહેશો કે સર 337 × 23 તો 7751। આ બધાનો સરવાળો કરીએ તો તમે કહેશો 8711 પ્લસ 2492, પછી તમે કહેશો 4620, પછી 1770, 7751, તો તમે કહેશો કે સર ટોટલ કરીએ સિગ્મા W I 2
25,344 जो आई जाए एटले तमे कहेशो के सर अहींया शुरुआत करिए पहेलुं अहींया गणी काढ़िए तमे कहेशो 25,344 अने अहींया सिग्मा डब्ल्यू नथी शोध्युं जेनुं आपणे शोधी काढ़िए सिग्मा डब्ल्यू तमे कहेशो के सर शुरुआत करिए 31 + 14 + 22 + 10 + 23 તમે કહેશો કે સર આમ જોઈએ તો આ દાખલો સિમ્પલ જ છે પરંતુ આપણને શું આપ્યું છે એક ભાર અને બે વર્ષો આપ્યા છે ઇન્ડેક્સ નંબર આપ્યા છે એકદમ પરફેક્ટ બચ્ચા બસ એટલો જ પોઈન્ટ છે 100થી ભાગી કાઢો એટલે તમે કહેશો કે સર 153.44 અહીંયા તમે લેશો તો તમે કહેશો કે સર 25,344 ડિવાઈડ બાય સિગ્મા ડબલ્યુ છે 100થી કરશો તમે કહેશો કે સર અહીંયા છે ને 23,941 આવશે તો 139.41 હવે દાખલાનો કહાણીનો ટ્વિસ્ટ શરૂ થાય છે જે મેઇન વસ્તુ જેના માટે મેં સમ લીધો હતો સમમાં 5% વાળો પોઈન્ટ જે કીધો છે એ સમજીએ તમે કહેશો કે સર આની અંદર શરૂઆત કરીએ એમાં એવું કીધું છે જો કામદારના વેતનમાં વર્ષ 2005માં વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધાર સામે રક્ષણ આપવા માટે કેટલો વધારો પૂરતો છે તો બચ્ચા તમે કહેશો કે સર આ કેટલો વધારો પૂરતો છે એનો મતલબ 5% વધારો આપણને આપ્યો છે એવું ચોખ્ખું કીધું છે તો હવે પહેલાં જોઈએ પહેલાં આધાર વર્ષ દર વખતે અત્યાર સુધી 100 લઈને ગણતરી કરતા હતા આ બંનેમાં નાનું વર્ષ કયું તો તમે કહેશો 2014 તો હવે 2014ની કમ્પેરમાં અહીંયા કેટલો વધારો થયો તો તમે કહેશો કે સર જો અહીંયા લખવું હોય તો લખજો 2014ની સરખામણીમાં 2015માં થયેલો વધારો બચ્ચા હવે એમાં લખીએ તમારે પોસ્ટ કરી કરીને લખવું પડશે વધારો 253.44 -239.41 તો શરૂઆત કરીએ 253.44 -239.41 તો તમે કહેશો 14.03 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે આપણે ટકાવારી શોધવી છે 2015માં 14ની સરખામણીએ 2015માં થયેલો ટકાવારી ફેરફાર તો ઓલવેઝ ધ્યાન રાખવાનો અહીંયા જે વધારો કે જે કરવાનો હોય ને એ વધારો થયો એ લાઈન લખવાની તમારે આખી લાઈન લખવી હોય તો એમ લખી શકાય કે 2014ની સરખામણીમાં 2015માં થયેલો વધારો વધારો લખ્યો અને અપોનમાં તમારે 2014નો સૂચકાંક જેની તમારે સરખામણી કરવાની હોય એ વર્ષ લેવું પડે બીજી રીતે કહીએ તો જે નાનું વર્ષ હોય એ તમારે નીચે લેવાનું આવે ક્લિયર બચ્ચા તમે કહેશો કે સર આ તો ખબર પડી તો અહીંયા આપણે તમે લખશો તો અહીંયા 14.03 × 100 અને 2014નું કેટલો છે આપણે સૂચકાંક તો તમે કહેશો 239.41 તમે કહેશો કે સર ભાગ્યા કરો 239.41 × 100 તો તમે કહેશો કે સર 5.86% વધારો થયો છે અને રિયલ આપણા પ્રમાણે થવો કેટલો જોઈએ 5.86 પરંતુ એ લોકોનો વધારો કેટલો થયો છે રિયાલિટીમાં એમને 5% જ થયો છે તો કેટલો ઓછો થયો છે તો 0.86% જેટલું લખવું એટલું લખી શકો બચ્ચા આ પોઈન્ટ કેવો છે બસ આ જ મેઇન પોઈન્ટ છે જેના માટે મેં દાખલો લીધો છે 0.86% એમ કહી શકો કે સરખામણીમાં એમનો જે ભાવ પગાર વધારો થયો છે એ કેટલો ઓછો છે 0.86% ઓછો છે થવો જોઈએ તો 5.86 પરંતુ એમનો પગાર વધારો જે છે એ 5% જ થયો છે એટલે સરખામણીમાં 0.86 ઓછો થયો છે આ પોઈન્ટ માટે જ મેં દાખલો લીધો તો મેઇન પોઈન્ટ અત્યાર સુધી આપણે દર વર્ષે 100 લઈને ગણતરી કરીએ છીએ પણ આપણી જોડે કોઈ દિવસ આધાર વર્ષ આપતા નથી એ મેઇન પોઈન્ટ છે એટલે શાંતિથી વ્યવસ્થિત જોઈ લો ક્લિયર કરી લો બચ્ચા બહુ જ સિમ્પલ છે ખાલી થોડી પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે ઉદાહરણ 19 પ્રેક્ટિસમાં કરી નાખજો બચ્ચા મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે જો બચ્ચા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું નવા લેક્ચરમાં